નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. જો કે ભારતની મહિલાઓ માટે આજનો દિવસ કંઈક વધારે જ મહત્વનો છે, કારણ કે આજે રજૂ થઈ રહ્યું છે મહિલા અનામત બિલ. જો આ બિલ પસાર થઈ ગયું તો આજનો દિવસ બની જશે ઐતિહાસિક, નહીં તો સર્જાઈ પણ શકે છે વધુ એક વિવાદ. મહિલા અનામત બિલ પર જ અમે લઈને આવ્યા છીએ અમારી વિશેષ રજૂઆત, મહિલાની તાકાત. મહિલા અનામત ખરડો, આ બિલને લઈને વિપક્ષમાં ભલે મતભેદ હોય, પરંતુ આ પહેલા પણ આ ખરડાને લઈને વિવાદ થઈ ચૂક્યા છે. આ પહેલા પણ આ બિલ સંસદમાં રજૂ થયું હતું, પરંતુ વિરોધને પગલે તે ક્યારેય પસાર થઈ જ શક્યું નહીં. ભારતીય રાજકારણના ઇતિહાસમાં મહિલા અનામતનો મુદ્દો સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો છે. આ વિવાદ પાછળ પુરૂષ સાંસદોનો અહંકાર કહો કે બીજું કંઈ પણ, મહિલાઓને અનામત ન આપી પડે તે માટે કોઈ પક્ષે રસ લઈને કામ કર્યું નથી, અને તેને પરિણામે વર્ષોથી આ મુદ્દો ટલ્લે ચડી રહ્યો છે. સંસદમાં મહિલાઓને 33% અનામત આપવાનો ખરડો આમ તો રાજીવ ગાંધીના સમયમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં લોકસભા અને વિધાનસભામાં મહિલા અનામતની જોગવાઈનું વિધેયક તૈયાર થયું હતું. પરંતુ પંચાયતી રાજ 1992ના વિધેયક પસાર થયા બાદ બંધારણના 73 અને 74માં સુધારા અન્વયે સ્થાનિક સ્વરાજની અને પંચાયતી રાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત દાખલ થયું. પરંતુ લોકસભામાં આ વિધેયકને હંમેશા પુરૂષ પ્રધાન યાદવો અને તેમની યાદવાસ્થળી નડી ગઈ. દેવગૌડાએ અને આઈ કે ગુજરાલે તેમના મર્યાદિત સમયના વડાપ્રધાન પદના કાર્યકાળમાં મહિલા અનામત વિધેયક રજૂ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમની સરકારનું બાળમરણ થઈ ગયું. ત્યારબાદ વાજપેયી અને મનમોહનસિંહની સાથી પક્ષો પર પરાવલંબી હતી, એટલે ગળું ખોંખારીને મહિલા અનામત વિધેયક લાવવાની વાત કરવાની નૈતિક તાકાત દર્શાવી શકતા નહોતા. જો કે આ વખતે સોનિયા ગાંધીથી માંડીને સુષ્મા સ્વરાજ સુધી જોરદાર તખતો ગોઠવાયો છે. અભી નહીં તો કભી નહીં જેવો આઘાત છે. મહિલા અનામત શા માટે? મહિલા અનામત એ નારી જાતિ પરત્વે દયાભાવના નથી, પરંતુ સામાજિક અને બંધારણીય ફરજ છે. દેશના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા અને યુપીએના સુપ્રીમો સોનિયા ગાંધી, સંસદમાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, લોકસભાના અધ્યક્ષ મીરા કુમાર, ડાબેરીઓના નેતા વૃંદા કરાટ, આ તમામ પાવરફુલ મહિલા નેતાઓ હોવા છતાં છેલ્લા 6 વર્ષથી લોકસભામાં મહિલા અનામત વિધેયક અભરાઈથી નીચે ઉતરતું નહોતું. ફરી એકવાર વર્ષો બાદ આ મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો છે અને મહિલા અનામત ખરડાને પસાર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં લોકસભામાં મહિલાઓની બેઠકોની વાત કરીએ તો લોકસભામાં 543 બેઠકો છે, પરંતુ માંડ 50 મહિલા સાંસદો પણ નથી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા અનામત બિલ સ્વરૂપે મહિલાઓને મોટી ભેટ મળી શકે છે, ત્યારે રાબેતા મુજબ લાલુ પ્રસાદ યાદવ અને મુલાયમસિંહે ગ્રહણ ટાણે સાપ કાઢવાની જૂની અને જાણીતી સ્ટાઇલથી વિરોધ કર્યો છે. ભારતના રાજકારણમાં આજે મહિલાઓનું પ્રમાણ માત્ર 8.2% જેટલું છે, જ્યારે પાકિસ્તાનમાં 21%, નેપાળમાં 30% અને બાંગ્લાદેશમાં પણ 10%થી વધુ મહિલાઓ રાજકારણ સાથે સંકળાયેલી છે. સ્પેશિયલ રિપોર્ટ, TV9. તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે અને ખાસ કરીને ભારતની મહિલાઓ માટે આ દિવસ ખાસ છે, કારણ કે મહિલા અનામતનો જે ખરડો છે આજે રજૂ થવાનો હતો, પરંતુ રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને લઈને ફરીથી રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી. અને આવી રીતે તો લગભગ 13 વર્ષોથી આજે આખો મુદ્દો છે અભરાઈ પર ચડ્યો છે, અને જો આજે આ મુદ્દો સોલ્વ થઈ જાય અને આ જે અનામતનો મુદ્દો છે કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો ભારતની મહિલાઓ માટે એક ઐતિહાસિક દિન હશે. તો આ વિશે જ આજે આપણે ચર્ચા કરીશું, અને મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, જે વિઝોટેક ડાયરેક્ટર છે, સાથે જ તેમની બાજુમાં છે સોનલ પંડ્યા, જે ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના હેડ છે. આપ બંને મહાનુભાવ મહિલાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં. રુઝાન, આઈ વુડ લાઈક ટુ બિગીન વિથ યુ. ભારતની મહિલાઓ માટે મહત્વનો દિવસ કહી શકાય, ખાસ કરીને આજે જ્યારે આ બિલ રજૂ થવાનું હતું, ફરી વિપક્ષે હોબાળો કર્યો અને રાજ્યસભા સ્થગિત કરી દેવામાં આવી. સૌથી પહેલા તો હું પૂછવા માંગીશ, શું લાગે છે તમને, જો આ બિલ પસાર થાય અને કાયદાનું સ્વરૂપ ધારણ કરે, મહિલાઓની તાકાતમાં ખરેખર વધારો થશે કે શું?
આજે હોબાલો થયો એ તો ઇઝ નથિંગ ન્યુ અબાઉટ ઇટ. આઈ મીન આ બધી જૂની જાણીતી રીતો છે, જેમ તમે કહો કે છેલ્લા 3 વર્ષથી આજ ચાલી રહ્યું છે. પણ આઈ એમ પ્રેટી કોન્ફિડન્ટ, આઈ એમ શ્યોર કે આજે આ બિલ પાસ થઈ જવાનું છે. અને એના લીધે આજે 33% આપણે જે રિઝર્વેશન આપી રહ્યા છીએ એના લીધે વુમેન પોલિટિકલ એમ્પાવરમેન્ટ બહુ થવાનું છે. અને એટલા માટે ઓબ્વિયસલી એના માટે યુ નો પહેલા આવો હોબાલો કરે એટલે ધ પીપલ, આઈ મીન ધ મેલ ડોમિનેટેડ સોસાયટી ડઝ નોટ વોન્ટ ઇટ. બટ જેવું આવશે એટલે આઈ એમ શ્યોર આપણા જે પોલિટિકલ સિનેરિયોમાં આખું એક નવું ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ન્યુ લીફ, એક નવું ટર્ન અરાઉન્ડ આવવાનું છે. અને આનાથી જેમ વુમેન બીજા ક્ષેત્રોમાં આવી અને હરેક ક્ષેત્રોમાં એને આગળ કરીને જેને ઇન્ડિયાનો ગ્રોથ છે એમાં વુમેનનો એટલો સાથ ને સહકાર છે જે ઓન રેકોર્ડ છે. એટ સિમિલરલી તમે અગર જોયું હોય તો આઈ મીન ધીસ ઇઝ ધ નેશનલ બ્યુરો ઓફ યુએસને ડોક્ટર ચર્ચા પાડ્યા હતા, એમને આપણા જે પંચાયત રાજમાં જે વુમેનને રિઝર્વેશન હતું ને જે વુમેનોએ કામ કર્યું, ઓબ્વિયસલી ધેર આર નેગેટિવ પોઈન્ટ ઓલ્સો બટ લેટ ઇઝ નોટ ટોક ઓફ નેગેટિવ, એવરીથિંગ બધે નેગેટિવ પોઈન્ટ હોય છે. પણ જે પોઝિટિવ કામ કર્યું છે અને જેના ફાયદા છે પંચાયતમાં બી જે વુમેનોએ કામ કરીને ફાયદા કરાયા છે દેશના અને એ લોકોના લોકોના, સિમિલરલી આના લીધે બી દેશની બહુ તરક્કી થશે 110%. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધીસ બિલ. બરાબર છે. અને સોનલ, આઈ વુડ લવ ટુ આસ્ક યુ ઓલ્સો કે જો આ કાયદો બનશે બરાબર છે, 33% અનામત મહિલાઓને મળશે, તો જે ભારતના રાજકારણમાં મહિલાઓ સક્રિય થશે પણ દેશની જે મહિલાઓ છે એમને કેવી રીતે ફાયદો પહોંચશે? એક તો પહેલી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપ બંનેને અને TV9ના દર્શકોને મારી ખાસ શુભેચ્છા. આજે ભારતીય રાજકારણમાં બહુ જ મહત્વનો દિવસ છે. આમાં સૌથી વધારે મહત્વની વાત એ છે કે એક ડેમોક્રેટિક કન્ટ્રી તરીકે જો તમે સંખ્યાને મહત્વ આપતા હો તો હું એવું માનું છું કે જો ઈશ્વરે જ 50% અનામત બહેનો માટે આપી છે, જે કુલ માણસો જન્મે છે એમાં 50% બહેનો જન્મે છે.